હેલો ગાઈઝ ઇન્ડો એસમાં આપ સૌનું સ્વાગત છે ફર્સ્ટ આર્ટિકલ ડિજિટલ ઓશન વેબ બેઝ એપ્લિકેશનના બારામાં છે જુઓ આપણા યુનિયન અર્થ સાયન્સ મિનિસ્ટર દ્વારા આ વેબ બેઝ ડિજિટલ ઓશન એપ્લિકેશનને ઇનોગ્યુરેટ કરવામાં આવી છે એટલે કે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો જુઓ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે આ વેબ બેઝ ડિજિટલ ઓશન એપ્લિકેશનને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે અહીંયાથી ક્વેશ્ચન બનશે અને આનો મકસદ શું છે એ તમને ખબર હોવી જોઈએ રાઈટ તો જો ઇન્ડિયન નેશનલ સેન્ટર ઓશિન ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિન ઇન્ફોર્મેશન સર્વિસ આ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સમાં એક સેન્ટર છે તો એના દ્વારા એના દ્વારા આ એપ્લિકેશન કરવામાં આવ્યું છે ડેવલપ કરવામાં આવ્યું છે વિકસિત કરવામાં આવ્યું છે દરેક લોકો નોટડાઉન કરશે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે એક વખત ફરીથી બોલું છું ડિજિટલ ઓશન વેબ બેઝ એપ્લિકેશનને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સમાં આવે છે તો એના દ્વારા એને ડેવલપ કરવામાં આવી છે અને ખાસ કરીને ઓશન ડેટા મેનેજમેન્ટ માટેનું આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે અને આ પહેલું આ પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે ઓશન ડેટા મેનેજમેન્ટ పాటను ఓషన్ రిలేటెడ్ જેટલા પણ ડેટા હોય મહાસાગર છે એના રિલેટેડ જેટલા પણ ડેટા હોય તો એ બધા જ ડેટા છે તો એ તમને આ પ્લેટફોર્મ ઉપર મળી જશે રાઈટ અને ખાસ કરીને વેરિયસ પ્રકારના જે સ્ટેક હોલ્ડર છે તો એ બધાને જેવી રીતે તમે પોલિસી મેકર જુઓ એના સિવાય મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી છે એકેડેમિક કમ્યુનિટી છે સ્ટ્રેટેજિક યુઝર છે એના સિવાય ઓપરેશનલ એજન્સી છે પછી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તો આ બધાને આ ડિજિટલ એપ્લિકેશન છે તો વેરિયસ પ્રકારનું ઓશનના રિલેટેડ જે પણ નોલેજ છે તો એ આ શેર કરવામાં હેલ્પફુલ થશે અને આ બધી મોટી મોટી વાતો અહીંયા કરવામાં આવશે ધ ડિજિટલ ઓશન ઓલ્સો પ્રોવાઈડ ફ્રી એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ટુ અ જનરલ પબ્લિક એન્ડ કોમનમેન એટલે કે જે સામાન્ય લોકો છે તમારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ડિજિટલ ઓશન ગૂગલમાં સર્ચ કરશો એટલે આ વેબ બેઝ એપ્લિકેશન ખુલી જશે ને તમારે પણ જે પણ ડેટાની જરૂર હોય એ તમને મળી શકશે પણ હું તમને રેકમેન્ડ કરીશ કે તમે ના કરતા કારણ કે જીપીએસસી તમારે પાસ કરવાની છે જસ્ટ એટલું તમે યાદ રાખજો કે આ ડેપ આ જે એપ્લિકેશન છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ તો ભાઈ આ એમરામ કોઈ પણ આપણે સેન્ટરને કે ઇન્સ્ટિટ્યુશનને છોડી ના દેવાય ને તો હવે તમારી ફરજ શરૂ થાય છે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો

અને તમારા નોટ્સની અંદર જરૂર તમારે નોટડાઉન કરવાનું છે ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચનો લિંક થઈને બની શકે હવે અત્યારે હું ચાહતો તો તમને આ ઇન્ફોર્મેશન આપે જ પણ આપણું ઇન્ટરેક્શન ના થાત ને ઇન્ટરેક્શન હંમેશા હ્યુમન સાથે થાય રાઈટ અને એટલા જ માટે હું તમને આ ક્વેશ્ચન પૂછું છું તો થોડું આપણું બાયલેટરલ ઇન્ટરેક્શન રહે અને બાયલેટરલ ઇન્ટરેક્શન હંમેશા પોઝિટિવ આઉટકમ આપે છે અને આ વસ્તુ તમને ક્યારે સમજ આવશે જ્યારે તમે એક બ્યુરોક્રેટ બનશો ત્યારે તમારું ઇન્ટરેક્શનનો જે પણ તમારી ખાસ કરીને કમ્યુનિકેશન તમારી સ્કિલ છે તો એ તમને ખૂબ જ વધારે હેલ્પફુલ થશે કોઈ પણ જે આઇસોલેશનમાં રહેતા હોય એને સૌથી વધારે નુકસાન જ્યારે પબ્લિક પ્લેસમાં જાય છે ત્યારે એને નુકસાન થાય છે કારણ કે આપણે આ બધી વસ્તુમાં જીવેલા છીએ તો આ તમારે અત્યારથી જ શીખવાનું છે છે ઇન્ટરેક્શન કરતું રહેવાનું ભલે ડિજિટલી કરો ગમે તે રીતે કરો કરો પણ ઇન્ટરેક્શન સાવ એકદમ બાવા જેવી જિંદગી નહીં જીવાની પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશનના બારામાં છે જેને પ્રેમથી આપણે ગાવી કહીએ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન રાઇટ તો જો અત્યારે ન્યૂઝ શું છે આ ગાવી દ્વારા આ ગાવી દ્વારા આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ને આ ભાઈ આજે ખૂબ જ ન્યૂઝમાં છે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે તો એમને શું કરવામાં આવે છે એના ગાવીનું જે બોર્ડ છે ગાવી બોર્ડ સમજી ગયા જે પણ એક ગવર્નિંગ બોર્ડ હોય ને જે રીતે તમે જો એક કંપની હોય તો એનું પણ એક બોર્ડ હોય સમજી ગયા પછી સરકાર ચલાવવા માટે પણ એક કેબિનેટનું એક કેબિનેટની મિટિંગ થાય છે તો એક પ્રકારનું બોર્ડ જ કહેવાય તો આ ગાવીનું જે બોર્ડ છે તો એના મેમ્બર તરીકે શું કરવામાં આવે છે ગાવી દ્વારા આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ડોક્ટર હર્ષવર્ધન સમજી ગયા તો એને નોમિનેટ કરવામાં આવે છે ભાઈ તમે આ ગાવીનું બોર્ડ છે તો એના મેમ્બર બની જાઓ રાઈટ તો આ તમે યાદ રાખજો તો જો આ અત્યારે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન આ હર્ષવર્ધન કેટલા સમય માટે બને છે એના વિશે લઈએ તો જો ધ ટર્મ ઓફ ધ મિનિસ્ટર એઝ અ મેમ્બર ઓ ઇન ધ ગાવી બોર્ડ વિલ બી બિટવીન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે બે હજાર એકવીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધી આ ગાવી બોર્ડના અમને મેમ્બર રહેવાના છે ધ મિનિસ્ટર ઇઝ ટુ રિપ્રેઝન્ટ ધ સાઉથ ઇસ્ટ એશિયા રીજન રીજનલ ઓફિસ યાદ રાખજો આ જે ગાવી છે તો એની જે સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ છે તો એને રિપ્રેઝેન્ટ કરવાના છે આપણે યુનિયન હેલ્થ મિનિસ્ટર એના સિવાય અને વેસ્ટ પેસિફિક રિજનલ ઓફિસ પણ કહેવામાં આવે છે ગાવીની વેસ્ટ પેસિફિક રિજનલ ઓફિસ હવે તમને એમ થાય કે આવો શબ્દ શા માટે યુઝ કર્યો વેસ્ટ પેસિફિક તો જો આજે સાઉથ ઇસ્ટ એશિયા આપણે જોઈએ ને તો મેઇનલી તમે જુઓ આ પેસિફિક ઓશન છે ને આ પેસિફિક ઓશન છે અહીંયા યુએસએ છે રાઇટ તો આ તમે જોશો પેસેફિક ઓશનની આ તો વેસ્ટર્ન સાઈડે જાય ને બધું વેસ્ટર્ન સાઈડ આવે અને પછી અહીંયા જે જુઓ તો વેસ્ટ પેસેફિક છે તો એના સાઉથ ઇસ્ટ એશિયામાં તો આ રીજનની વાત થાય છે સમજી ગયા તો એમાં ઇન્ડિયા પણ આવી જાય છે એટલે ઇન્ડિયા સાઉથ ઇસ્ટ એશિયામાં આવતું નથી પણ એ લોકોના સંદર્ભમાં તમે જુઓ કે નોર્થ ખાસ કરીને જે નોર્થ અમેરિકા છે તો ત્યાંથી તમે જોશો તો સાઉથ ઇસ્ટ એશિયા થઈ જશે સમજી ગયા તો લોકેશન સ્પેસિફિક આ ટર્મ છે આપણી માટે જે આસિયાન છે તો સાઉથ ઇસ્ટ એશિયામાં આવે છે સમજી ગયા તો એ રીતે તમારે વધારે પડતું આમાં આર એન્ડ ડી કરવાની જરૂર આવતી નથી જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ અને અથવા તેને બીજી રીતે કહીએ તો વેસ્ટર્ન પેસિફિક રિજનલ ઓફિસ છે તો એને રિપ્રેઝેન્ટ કરવાના છે એન્ડ ડોક્ટર હર્ષવર્ધન વોઝ ઇલેક્ટેડ એઝ અ ચેરમેન ઓફ એઝ અ ચેર ઓફ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બોર્ડ આ તમે યાદ રાખજો જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને તો એનું પણ બોર્ડ છે તો એના ચેરમેન તરીકે આપણા ડોક્ટર હર્ષવર્ધન છે તો એ ઇલેક્ટ થયા છે અને એનાથી ચાઇનાને થોડું પસંદ આવ્યું ન હતું ધ ગાવી ઇઝ અ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન ઇટ વર્ક્સ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી ઇમ્યુનાઇઝેશન ફોર ઓલ યાદ રાખજો ગાવી છે તો એક પ્રકારનું એક ગ્લોબલ વેક્સિન ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન છે આ ગાવીનું ફૂલ ફોર્મ શું છે ગ્લોબલ ઓબ્ઝેક્ટિવને જે પણ જરૂરી વેક્સિન આપવાની હોય તો એ દરેકે દરેક ગરીબમાંથી ગરીબ વ્યક્તિને પણ એ વેક્સિન મળી શકે તો એ ઓબ્જેક્ટિવ આનો મેઇન છે અને એ ઓબ્જેક્ટિવને પૂરો કરવા માટે આ ગાવી છે તો કાર્ય કરે છે ધ અલાયન્સ એમ્સ ટુ સેવ ધ લાઈફ પ્રોટેક્ટ ધ વર્લ્ડ અગેન્સ્ટ ધ થ્રેટ ઓફ ધ પેન્ડેમિક એન્ડ રિડ્યુસ ધ પોવર્ટી એટલે કે જે પણ આ કોવિડ નાઇન્ટીન જેવા પેન્ડેમિક આવે છે તો આના થ્રેડથી હ્યુમેનિટીને બચાવી શકાય સમજી ગયા હ્યુમેનિટીને આના ખતરાથી બચાવી શકાય અને એ માટે લોકોને પ્રોટેક્ટ કરવા માટે વિશ્વના જે લોકો છે તો એને પ્રોટેક્ટ કરવા માટે ગાવી કાર્ય કરે છે એના સિવાય જે પોવર્ટી છે તો એને રિડ્યુસ કરવું પણ આનું એક મકસદ છે તો આ પણ તમે યાદ રાખજો ગાવીના મકસદમાં એક મકસદ એ પણ આવે છે કે ભાઈ અમારે ગરીબી છે તો એને ખતમ કરવી છે ઇન્દિરા ગાંધીનો પણ એક મકસદ હતો કે ગરીબી હટાવો અટી કે ના હટીએ તો તમને ખબર છે ઇટ વર્ક્સ ઇન પાર્ટનરશિપ વિથ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓન કોવેક્સ આ યાદ રાખજો આ કોવેક્શન હમણાંથી ન્યૂઝમાં છે તો એક્ઝામમાં આવી જાય કે કોવેક્સ એક વેક્સિન છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે એ કો વેક્સિન છે કોવેક્સિન છે સમજી ગયા પણ આ કોવેક્સ છે આમાં કન્ફ્યુઝ ના થતા કોવેક્સિન આવે ને તો એ કોવિડ નાઇન્ટીનની વેક્સિન છે પરંતુ કોવેક્સ હોય તો ત્યારે એક સમજવાનું કે આ એક અલાયન્સ છે શાની માટે કે જે વિશ્વની ડેવલોપિંગ કન્ટ્રીઝ છે ગરીબમાં ગરીબ કન્ટ્રીઝ છે તો દરેકે દરેક કન્ટ્રીઝ પોતાના દેશની અંદર પોતાના નાગરિકોને શું આપી શકે વેક્સિન આપી શકે એને એન્શ્યોર કરવા માટેનું છે દરેકે દરેક ડેવલપિંગ કન્ટ્રીઝને જે કોવિડ નાઇન્ટીનની વેક્સિન છે તો એની એક્સેસને શું કરવાનું છે એન્શ્યોર કરવા માટેનું આ એક અલાયન્સ છે આ તમે યાદ રાખજો શું છે ઇટ ઇઝ એન અલાયન્સ દેટ એઇમ્સ ટુ પ્રોવાઈડ ઇક્વલ એક્સેસ ટુ કોવિડ નાઇન્ટીન વેક્સિન ફોર ઓલ ડેવલપિંગ કન્ટ્રીઝ આ તમારે મકસદ યાદ રાખવાનો છે ડેવલપિંગ કન્ટ્રી માટે આ કોવેક્સ જે અલાયન્સ છે તો કામ કરે છે છે તો તો જે એની સાથે મળીને આ કોવેક્સ ઉપર પણ જે ગાવી છે તો એ કામ કરી રહી છે તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન તમે નોટ ડાઉન કરજો થોડું આપણે સ્પીડમાં બોલવાના છે તો તમારે મેનેજ કરવું પડશે રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રાગ ભોપાલી એક્ઝિબિશનના બારમાં છે હવે જો જે મધ્યપ્રદેશની સરકાર છે ને તો એના દ્વારા રાગ ભોપાલી એક્ઝિબિશન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું હવે સાની માટે યાદ રાખજો રાગ ભોપાલી એક્ઝિબિશન ક્યાં થયું છે એમ એમ પીમાં જીપીએસસીમાં ક્વેશ્ચન આવી જશે ડીવાયસોમાં અને આનો મકસદ શું છે તો જો ખાસ કરીને જે મધ્યપ્રદેશનું જે ભોપાલ છે ને તો એનું ઝારી જરદોસી ક્રાફ્ટ અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે ઝારી જરદોસી જે ક્રાફ્ટ છે ઝારી જરદોજી ક્રાફ્ટ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ કયા સ્ટેટનું છે તો એ એમપીનું આ પ્રકારના ક્વેશ્ચન ડાયરેક્ટ બનશે ભાઈ યાદ રાખજો જીપીએસસી યુપીએસસીમાં અને યુપીએસીમાં પણ આવા ક્વેશ્ચનો આવે સમજી ગયા તમને બે ત્રણ ક્રાફ્ટ આપી દે એમાં તમને મેચ ધ ફોલોઇંગ આપ્યું હોય કયા સ્ટેટનું છે તો આવા ક્વેશ્ચનો યુપીએસીમાં બને છે એટલા માટે હું કહું છું તો ઝારી જરદોસી ક્રાફ્ટ છે તો એ મધ્યપ્રદેશનું ફેમસ છે અને એમાં પણ ખાસ કરીને ભોપાલમાં રાઈટ તો જુઓ આ મધ્યપ્રદેશનું જે ઝારી જરદોસી ક્રાફ્ટ છે તો એને પ્રમોટ કરવા માટે એને પ્રમોટ કરવા માટે જે મધ્યપ્રદેશની સરકાર છે તો એને રાગ ભોપાલી એક્ઝિબિશન છે તો એને ઓર્ગેનાઇઝ કર્યું હતું રાઈટ ધી એમ્બ્રોયડરી ડન વિથ ધી મેટાલિક થ્રેડ ઇઝ કોલ્ડ ધી બત્તુ એન્ડ ફોમ ધી ઝારી હવે આ જો એકદમ સિમ્પલ ભાષામાં તમને કહું ને તો તમે જોયું હશે કે તમારા જે પેરેન્ટ્સ હોય ને તો એમાં તમારા મધર છે તો એ ખાસ કરીને પહેલાં ઘઉં સાફ કરવાનું એક આવે સમજી કે આ રીતે ગોળ હોય એના સિવાય જે બાજરી છે તો એની માટે પણ હોય તો એમાં તમે જોશો તો નીચે તમને આ પ્રકારનું છે ને એક જે મેટાલિક તમને થ્રેડવાળી એક ઝાડી જોવા મળશે રાઈટ હવે આમાં શું થાય છે કે જે જરદોશી ઝારી જરદોસી છે ને તો એમાં આ ઝારી ઉપર શું કરવામાં આવે છે એના ઉપર એમ્બ્રોડરી કરવામાં આવે છે અને એને જે આ ક્રાફ્ટ કહેવામાં આવે છે તો વધારે કોઈ આર કરવાની જરૂર આમાં આવતી નથી તમને બધાને આના વિશે ઇન્ફોર્મેશન હશે તો આના વિશે તમે જોવું હશે કે જે ગામડાઓની જે મહિલાઓ હોય તો આ પ્રકારનું એમ્બ્રોડરી વર્ક કરતી હોય છે એમાં પણ ખાસ કરીને જે ભરવાડ કમ્યુનિટી છે અને એના સિવાય જે રબારી સમાજ છે તો એની અંદર આ પ્રકારનું કદાચ કરવામાં આવતું હોય છે તો એ આપણે વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે ઝારી જરદોસી છે તો મેઇનલી મધ્ય પ્રદેશનું છે ને એમાં પણ ભોપાલમાં વધારે ફેમસ છે અને આપણે બીજા જે ડિફરન્ટ કાઇઝના ડિફરન્ટ પ્રકારના ઝારી વર્ક આપણે જોઈએ તો એક તો ઝારી જરદોઝી તો મેં તમને કીધું એના સિવાય કામદાની છે અને મીના વર્ગ છે તો આ પણ તમે યાદ રાખજો આ પણ એક પ્રકારના ઝારી વર્ક છે એક જરદોજી બીજું છે કામદાની અને મીના વર્ક આ નોટડાઉન કરી દેજો ઇમ્પોર્ટન્ટ છે ત્રણે ત્રણ ઝારી વર્કમાં આવે છે રાઈટ તો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો મેટ્રોલોજીકલ સેન્ટર ઇન યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ એટલે કે જે લદ્દાખ આપણી યુટી છે તો એમાં મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ દ્વારા શું કરવામાં આવ્યું છે મેટ્રોલોજીકલ સેન્ટરને લોન્ચ કરવામાં આવ્યું છે રાઇટ આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો લદ્દાખનું આ પહેલું મેટ્રોલોજીકલ સેન્ટર છે અને વેધર ફોરકાસ્ટિંગ માટે છે જે પણ વાતાવરણ રિલેટેડ જે પણ આગાહી કરવાની હોય શોર્ટ ટર્મ છે મિડિયમ ટર્મ છે લોંગ ટર્મ છે તો એના માટે આ જે સેન્ટર છે તો એને શરૂ કરવામાં આવ્યું છે ધ યુનિયન મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ ડોક્ટર હર્ષવર્ધન જો ફરીથી ન્યૂઝમાં આવ્યા અને રિસન્ટલી ઇનોગ્યુરેટેડ મેટ્રોલોજીકલ સેન્ટર ઇન યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ એટલે કે જે આપણી લદ્દાખ યુટી છે તો એમાં મેટ્રોલોજીકલ સેન્ટરને કોને ઇનોગ્રેટ કર્યું છે તો ડોક્ટર જે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ અર્થ સાયન્સ છે મેટ્રોલોજીકલ સેન્ટર વિલ પ્રોવાઇડ વેધર વેધર ફોરકાસ્ટિંગ ઇન ધ રીજન એટલે કે ખાસ કરીને જે આપણું જે લે લદ્દાખ અને વાળો જે એરિયા છે યુટી ઓફ છે તો એમાં વેધર ફોરકાસ્ટિંગ સ્ટ્રેન્થન કરવા માટે એટલે કે વધારે મજબૂત કરવા માટે આ જે સેન્ટર છે તો વધારે હેલ્પફુલ થવાનું છે એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેટ્રોલોજીકલ સેન્ટર ઇન લદ્દાખ ઇમ્પોર્ટન્ટ ખનું પહેલું આ મેટ્રોલોજીકલ સેન્ટર છે એન્ડ મેટ્રોલોજીકલ સેન્ટર ઇઝ ધ હાઇએસ્ટ સેન્ટર ઇન ઇન્ડિયા લોકેટેડ એટ અ હાઈટ ઓફ થ્રી થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ મીટર એટલે કે પાંત્રીસો મીટરની ઊંચાઈ ઉપર આ સેન્ટર લોકેટેડ છે આપણે યાદ રાખવાની જરૂર નથી એન્ડ ધી સેન્ટર વિલ પ્રોવાઈડ શોર્ટ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે ત્રણ દિવસનું એના સિવાય મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે બાર દિવસનું અને એના સિવાય લોંગ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે એક મહિના સુધીનું જે વેધર ફોરકાસ્ટ છે તેને પ્રોવાઈડ કરવામાં આવશે એન્ડ ઇટ વિલ પ્રોવાઇડ વેધર ફોરકાસ્ટ ટુ ટુ ડિસ્ટ્રિક્ટ ઓફ ધી કારગિલ એન્ડ લે એટલે કે કારગિલ અને લે જે બે ડિસ્ટ્રિક્ટ છે તો આની માટે વેધર ફોરકાસ્ટ છે તો એને પ્રોવાઈડ કરશે એના સિવાય જે ટુરિસ્ટ પ્લેસ છે જેવી રીતે નુબરા છે દ્રાસ છે પેંગોંગ લેક છે કારગીલ છે પછી ખાલસી છે અને ચાંગથાંગ છે તો આ રીજન માટે પણ જે વેધર ફોરકાસ્ટ છે તો એને પ્રોવાઈડ કરશે ધ મેજર સર્વિસ ટુ બી પ્રોવાઈડેડ બાય ધ સેન્ટર આર ફોરકાસ્ટ ઓફ ધી ફોર એગ્રીકલ્ચર જેવી રીતે એગ્રીકલ્ચર માટે જે ખેતી છે તો એની માટે ફોરકાસ્ટ કરવું હોય એના સિવાય માઉન્ટેનિયરિંગ એટલે કે કોઈપણ જે પેલા પહાડો ઉપર ચડતા હોય એની વાત છે પછી ટ્રેકિંગ કરવાનું કોઈને પસંદ હોય ફ્લેશ ફ્લડ વોર્નિંગ આ ફ્લેશ ફ્લડ એટલે તમે સમજો ને જે પણ એક નાના એવા રીજનની અંદર આ મેં તમને સમજાયેલું છે કે નાનો એવા જે પણ એરિયા હોય તો એની અંદર સુધી આપણે દેશી ભાષામાં કહીએ ને તો વાદળ ફાટ્યું એટલે કે ખૂબ જ વધારે એવો વરસાદ એકમ એક નાના એવા પ્લેસ ઉપર પડી જાય અને ત્યારે ત્યાં નાના એ જે સ્મોલ એરિયા છે તો એની અંદર પૂર આવી જાય સમજી ગયા જેવી રીતે આપણા ખંભાળિયામાં થયું હતું ને ચાલીસ ઇંચનો વરસાદ પડે ચાલીસ ઇંચ આપણે દેશી ભાષામાં કહીએ પછી હાઈવે ફોરકાસ્ટ કરવાનું છે રાઇટ એના સિવાય ઇન્ફોર્મેશન ઓફ ધી લો એન્ડ હાઈ ટેમ્પરેચર એટલે કે હાઈ ટેમ્પરેચર લો ટેમ્પરેચર વિશે ઇન્ફોર્મેશન આપવાની હોય તો બધી વેધર ફોરકાસ્ટિંગની જે ઇન્ફોર્મેશન છે તો આ સેન્ટર દ્વારા આપવામાં આવશે એન્ડ ધી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હેઝ સિક્સ રિજનલ મિટ્રો મેટ્રોલોજીકલ સેન્ટર હવે જો જે આઈએમડી છે ને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સમાં આવે છે તો આપણા દેશની અંદર ટોટલ છ રિજનલ મેટ્રોલોજીકલ સેન્ટર છે એમાં એક છે કોલકાતા ગુવાહાટી મુંબઈ દહેલી ચેન્નાઈ અને નાગપુરા છો તમારે યાદ રાખવાની જરૂર નથી અત્યારે લદ્દાખમાં શરૂ થયું છે એટલું તમારે યાદ રાખવાનું છે એન્ડ અધર હવે જો ખાસ કરીને વેધર ફોરકાસ્ટિંગ માટે આપણે કેટલીક સેટેલાઇટને પણ લોન્ચ કરવામાં આવી છે ઇસરો દ્વારા તો એમાં એક છે કલ્પના વન યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે વેધર ફોરકાસ્ટિંગ માટેની સેટેલાઇટ છે કલ્પના વન વોઝ ધી ફર્સ્ટ ડેડિકેટેડ મેટ્રોલોજીકલ સેટેલાઇટ લોન્ચ બાય ધી ઇસરો એટલે કે પહેલી ડેડિકેટેડ એટલે કે વેધર ફોરકાસ્ટિંગ માટેની જ જે મેટ્રોલોજીકલ સેટેલાઇટ છે જેને આપણા ઇસરો દ્વારા એને લોન્ચ કરવામાં આવી હતી એના સિવાય જે ઇન્સેટ સિરીઝની સેટેલાઇટ છે તો એને પણ વેધર ફોરકાસ્ટિંગ માટે જે મેટ્રોલોજીકલ રિક્વાયરમેન્ટ છે તો એની માટે લોન્ચ કરવામાં આવી છે તો ઇન્સેટ સિરીઝ પણ શાની માટે આવે છે તો એ આવે છે જે મે જીકલ રિકવાયરમેન્ટ રિલેટેડ રાઈટ વેધર ફોરકાસ્ટિંગને એની માટે છે તો પણ તમે યાદ રાખજો ઈસરો દ્વારા કલ્પના વન અને ઇન્સેટ જે સિરીઝ છે તો એને ઇન્સેટ સિરીઝની ઘણી બધી સેટેલાઇટ છે તો એને ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવી છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ફર્સ્ટ ન્યુમોકોલ કોન્જ્યુગેટ વેક્સિનના બારામાં છે હવે જો આ ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિડ નાઇન્ટીન વેક્સિનના હિસાબથી ખૂબ જ ન્યૂઝમાં રહ્યું છે પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે ઇન્ડિયાની પહેલી ઇન્ડિજિનિયસ ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિનને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે મિલ એન્ડ જે બિલ અને મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશન છે તો એની દ્વારા સાથે મળીને રાઈટ અને આનું નામ શું છે વેક્સિનનું નામ છે ન્યુમોસિલ સમજી ગયા યાદ રાખજો અહીંયા તમને દેખાતું નહિ હોય જસ્ટ વેટ ફોર વાઇલ જો આ ન્યુમોશિલ્ડ જે વેક્સિન છે તો એ શાની માટે છે તો ન્યુમોનિયા માટે છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ન્યુમોનિયા માટે આ જે એપ્લિકેશન છે તો એને ઇન્ડિજિનિયસલી આપણું જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે તો એના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને આને પણ આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધન છે આ ભાઈ બોલે કે બીજાનો વારો જ નથી આવવા દો બરાબર છે તો એમના દ્વારા ઇનોગ્યુરેટ કરવામાં આવી છે અને ખાસ કરીને જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તો એને બિલ એન્ડ મિલિન્ડા કેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને આને ડેવલપ કરી છે એન્ડ ખાસ કરીને આને લાઇસન્સ છે તો એને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિકનું જે લોકડાઉનનો સમય હતો તો ત્યારે જ મળી ગયું હતું અને મેઇનલી જે ન્યુમોનિયા છે ન્યુમોનિયા ડિસીઝ તો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન છે તો હેલ્પફુલ થવાની છે તો જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે ન્યુમોનિયા માટે આ ન્યુમોસિલ વેક્સિન છે તો એને શું કરવામાં આવે છે ડેવલપ કરવામાં આવી છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટને લાઇસન્સ મળેલું છે રાઇટ અને એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો જાયન્ટ એન્ટાર્ટિક આઇસબર્ગના બારમાં છે એ સિક્સટી એટ એ હવે જો તમને જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછે તો આ જ રીતે ક્વેશ્ચન આવશે કે એ સિક્સટી એટ એ ટર્મ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી તો આ શું છે તો એક જાયન્ટ આઇસબર્ગ છે આઈસબર્ગ એટલે તમે સમજો ને જે રીતે જે એન્ટાર્ટિકા છે ને એન્ટાર્કિકા તો એનો એક આઇસબર્ગ છે જે રીતે આપણે ગ્લેશિયર કહીએ છીએ ને તો એનો માનલો કે આ ખૂબ ગ્લેશિયર હતું તો એમાંથી આ ગ્લેશિયરનો એક ટુકડો તૂટી ગયો હવે તરવા લાગ્યો છે રાઈટ તો આને જ આઈસબર્ગ કહેવામાં આવે છે દેશી ભાષામાં સમજો તો તમને યાદ રહેશે તો ક્વેશ્ચન આવે કે એ સિક્સટી એટ એ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો શું છે તો આ જે એન્ટાર્ટિકા છે તો એનો એક જાયન્ટ એટલે કે ખૂબ જ વિશાળ એક આઈસબર્ગ છે અને આની સાઇઝ આપણે જોઈશું ને તો બહુ જ વધારે લગભગ લગભગ આની પાંચ હજાર આઠસો સ્ક્વેર કિલોમીટરની આની સાઇઝ છે અને બે હજાર સત્તરથી આ જે આઈસબર્ગ છે તો એટલા એટલાન્ટિક ઓશન છે તો એની અંદર કહેવાય ને કે વહી રહ્યો છે રાઈટ અહીંયા શું લખ્યું છે અહીંયા લખ્યું છે ડ્રિફ્ટિંગ એટલે કે વહી રહ્યો છે તો આમાં કોઈ વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું તમે યાદ રાખજો કે એ સિક્સટી એટ એ શું છે કે આઈસબર્ગ છે આનાથી વધારે કોઈ ક્વેશ્ચન બનવાનો નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સાતમી નેશનલ સમિટ ઓન ગુડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ રાઈટ ગુડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન ઇન ધ પબ્લિક હેલ્થકેર સિસ્ટમના બારમાં છે ઇમ્પોર્ટન્ટ છે તો જો આને પણ આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર આ ભાઈ બોલે કે આને છે ને મને ફોન કર્યો હતો ઇન્ડો આયએસમાં આપણા જે હેલ્થ મિનિસ્ટર છે ને બોલે કે ઇન્ડો આયસમાં આપણને થોડા ફેમસ કરી દો તો આપણે કરી દીધા રાઇટ યુનિયન હેલ્થ મિનિસ્ટર ઓફ ધી યુનિયન મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે તો એમના દ્વારા સાતમી નેશનલ સમિટ ઓન ગુડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ છે તો એને ઇનોગ્રેટ કરવામાં આવે છે હેલ્થ મિનિસ્ટર દ્વારા એન્ડ વાઇલ ધી ફર્સ્ટ વોઝ હેલ્ડ ઇન ટુ યાદ આ સાતમી હતી પહેલી ક્યારે થઈ હતી બે હજાર તેરમાં શ્રીનગરમાં થઈ હતી અને આના સિવાય જે લાસ્ટ થઈ હતી છઠ્ઠી તો એ આપણા ગુજરાતના ગોધીનગરમાં થઈ હતી રાઈટ તો આને પણ તમે યાદ રાખજો ગોધીનગરમાં જે છઠ્ઠી જે તો હેલ્ડ થઈ હતી અને આનો મકસદ શું છે ટુ રેકગ્નાઇઝ શોકેસ એન્ડ ડોક્યુમેન્ટ ધ વેરિયસ બેસ્ટ પ્રેક્ટિસિસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લિક હેલ્થ કેર સિસ્ટમ એટલે કે આ જે સબમિટ થાય છે તો એનો મકસદ શું હોય છે કે જે પબ્લિક હેલ્થકેર સિસ્ટમ છે ભારતની અંદર તો એની અંદર જે પણ વેરિયસ બેસ્ટ પ્રેક્ટિસિસ હોય એટલે કે સારા એવા જે પણ કાર્યો કરવામાં આવતા હોય તો એને શોકેસ કરવું એને રેકગ્નાઇઝ કરવું રાઈટ તો એ મકસદ હોય છે અને એના સિવાય આજે સબમિટ થઈ તો ત્યારે આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર છે તો એમના દ્વારા એક ન્યૂ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેને શોર્ટમાં આપણે હેમિસ કહીએ છીએ તો એને પણ લોન્ચ કરવામાં આવી છે તો હેમિસ શું છે તો પણ તમે યાદ રાખજો હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે અને એને આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આપણે વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરી દઈએ અહીંયાથી કોઈ ક્વેશ્ચન પૂછવા જેવો હોય તો આપણે પૂછી લઈએ અદરવાઇઝ વિડીયોને હવે આપણે કમ્પ્લીટ કરી દઈએ રાઈટ ચલો આ હેમિસ આવ્યું ને તો હિસ્ટ્રીમાં તમે બધાય મોડર્ન હિસ્ટ્રીમાં વાંચ્યું હશે પેલા આઈ એન એ ટ્રાયલ થયા હતા તમને ખબર હોય તો એના સિવાય એક રીન મ્યુટી મ્યુટીની થઈ હતી બરાબર બરાબર છે તો રીન મ્યુટીની થઈ હતી તો આ રીન મ્યુટીના રિલેટેડ મ્યુટીની થઈ ત્યારે આ હેમિશ તલવાર છે તો ન્યૂઝમાં રહ્યું હતું તો ચલો એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો કે હેમિશ તલવાર શું હતું અને આ એન ટ્રાયલ ક્યારે થયા હતા રીન મ્યુટીની ક્યારે થઈ હતી તો આ વિશે થોડી ઇન્ફોર્મેશન આપો એટલે કે હિસ્ટ્રીમાં થોડું રિવિઝન થાય આપણે ગમે તેમ કરીને જો અહીંયાથી આપણે લિંક કરી દીધું ને આ હેમિશ છે એની સાથે આપણે લિંક કર્યું છે રાઇટ હેમિશ તલવાર તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો અને જે પણ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક પછી વોટ્સઅપ ગ્રુપ છે બધાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમારે જોઈન થવું હોય તો જોઈન થઈ જાવ ચાલશે સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય